चलो वीडियो शुरू कर दो। दाखला नंबर 10 छे। आर वन बराबर 100 प्लस और माइनस 3 ओम, आर टू बराबर छे 200 प्लस और माइनस 4 ओम धरावता બે અવરોધ ને શ્રેણીમાં બે સમાંતરે જોડેલ છે તો શ્રેણી જોડાણનો અને બીજું સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ શોધો। એ માટે તમારે સંબંધ વાપરવાનો છે આર બરાબર આર વન પ્લસ આર ટુ અને બી માટે સંબંધ લેવાનો છે વન અપોન આર ડેશ બરાબર વન અપોન આર વન પ્લસ વન અપોન આર ટુ અને ડેલ્ટા આર ડેશ અપોન આર ડેશ સ્ક્વેર બરાબર ડેલ્ટા આર વન બાય આર વન સ્ક્વેર પ્લસ ડેલ્ટા આર ટુ બાય આર ટુ સ્ક્વેર એનો તમારો ઉપયોગ કરવાનો છે। બરાબર છે। ચાલો તો પહેલા આપણને આપી દીધું છે આર વન, આર વન બરાબર આપ્યા છે 100 પ્લસ ઓર માઇનસ 3 ઓહ્મ, R2 બરાબર આપ્યું છે 200 પ્લસ ઓર માઇનસ 4 ઓહ્મ। પહેલા એમ કીધું છે કેમાં જોડવાનું છે શ્રેણીમાં। ચાલો શ્રેણીમાં જોડી એના માટે કયો સંબંધ વાપરવાનો તમે 10 માં શીખા ને R બરાબર R1 પ્લસ R2 એવું દેવું ભાઈ। અવરોધોનો શ્રેણી જોડાણ સર R બરાબર R1 પ્લસ R2 રેડી। હા તો R1 પ્લસ R2 પ્રમાણે આપણે જોઈએ તો અહીંયા મારી પાસે R1 કેટલા છે 100 પ્લસ ઓર માઇનસ 3, R2 કેટલા છે R2 આપણે ખાલી પેલું જ લઈએ છીએ ભાઈ 200 પ્લસ 200 કેટલા થઈ ગયા 300। હવે બંને ની અંદર એલી જે ત્રુટી છે ને એ ત્રુટી જોઈ લો તો ડેલ્ટા આર બરાબર ડેલ્ટા આર વન પ્લસ ડેલ્ટા આર ટુ લખાય। બોલો ડેલ્ટા આર વન કેટલા 3 પ્લસ અને પેલા કેટલા છે 4 આ કેટલા થઈ ગયા 7। તો ફાઇનલી આપણે લેવા જઈએ તો શ્રેણી જોડાણ એનો સમતુલ્ય અવરોધ R is equal to R1 plus R2 લખી આપણે સોરી R plus delta R લેવું પડશે R dash કહી દેવાનું। R in R dash બરાબર R plus or minus delta R। ચાલો R કેટલા આવ્યા 300 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા આર કેટલા આવ્યા 7। તો આને આમ લખી શકાય 300 ઓહમ પ્લસ ઓર માઇનસ 7 ઓહમ એટલે આ કોનું કામ પૈતું આપણું શ્રેણી। હવે આપણે કોની ગણતરી કરવાની થાય સમાંતર। ચલો સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ ગણીએ પહેલા તો આ સૂત્ર વાપરવું પડે આપણે। એ સૂત્ર પ્રમાણે 1 upon r dash બરાબર 1 upon r1 plus 1 upon r2 અને સાદું રૂપ આપું તો આમ લખાય R1 R2 છેદમાં R1 પ્લસ R2 થાય કે ન થાય સર? ચાલો R1 કેટલા છે અહીંયા લીધો ને આપણે R1 R2 તો બે લીધા છે R1 કેટલા છે 100 R2
છેદમાં 100 + 200 ઉપર થઈ ગયા કેટલા 200 ભાગ્યા 3 કેટલા થાય કરો તો 66.66 એવું ચાલે છે ને 66.7 લખી દે ચાલે ચાલ હવે આપણને ત્રુટી મેળવવા માટે એને સૂત્ર આપ્યું છે જો અહીંયા છે જો ડેલ્ટા આર ડેશ ના છેદમાં આર ડેશ નો સ્ક્વેર આનો ઉપયોગ કરીએ આપણે ડેલ્ટા આર ડેશ ના છેદમાં આર ડેશ નો સ્ક્વેર બરાબર ડેલ્ટા આર વન ના છેદમાં આર વન સ્ક્વેર પ્લસ ડેલ્ટા આર ટુ ના છેદમાં આર ટુ સ્ક્વેર ઓકે હવે આમની અંદર થી આપણને જો આર ડેશ તો એ નીચે મળી ગયું 66.7 વાળું એટલે આપણે એને ઉપર મોકલી દઈએ તો આમ લખાય ડેલ્ટા આર ડેશ બરાબર આર ડેશ નો સ્ક્વેર ઇન્ટુ બે ને આપણે અલગ અલગ આપીએ તો અલગ આપી શકે નહીં તો કૌંસ ની બહાર રહેવા તો કૌંસ ની બહાર ડેલ્ટા આર વન ના છેદમાં આર વન સ્ક્વેર પ્લસ ડેલ્ટા આર ટુ ના છેદમાં આર ટુ સ્ક્વેર રેડી ચાલો આર વન કેટલા આર ડેશ કેટલા આવ્યા 66.7 એનો સ્ક્વેર પછી ડેલ્ટા આર વન કેટલા થાય 3 અને આર વન કેટલા થાય તો આમ આર વન કેટલા છે આર ચાર 100 છે ને 100 તો 100 નો વર્ગ કરવો પડે બોલો ડેલ્ટા આર ટુ કેટલા 66.7 ચાર આર ટુ કેટલા 200 66.7 નો વર્ગ કૌંસમાં 3 ના છેદમાં કેટલા થાય 100 થાય એનો વર્ગ થાય 100 નો વર્ગ એટલે 3 ભાગ્યા 2 વખત 100 કરના બોલો કેટલા થશે 3 ભાગ્યા તમે 2 વખત 100 કરો 0.303 એ રીતનું આનું બોલો તો 4 ના ભાગ્યા 2 વખત 200 બીક લાગે મને પછી એક તો આ ક્યારેક ક્યારેક ઘૂસવાનું બંધ કરી દઉં છું ચાલો 1 કરો બે નો કૌંસમાં બે નો સરવાળો કરો તો 66.7 એનો સ્ક્વેર 0.0004 થઈ જાય સર હવે જો 66.7 નો વર્ગ કરવાનો અને એને ગુણ્યા કૌંસમાં જે વેલ્યુ છે એ કરવાનો
57 ચાલો 57 95 56 છે એટલે આપણે એને નજીક ની કિંમત લઈ લે તો રાઉન્ડિંગ ઓફ કરીએ ને તો આમ લખાય 1.8 કરી દો આ 1.8 આવી ગયા અને પહેલામાં આપણે કેટલા હતા 66.7 તો આને માં લખવું હોય સમાંતર જોડાણ નો સમતુલ્ય અવરોધ બરાબર આર ડબલ ડેશ કહી દઉં તો આર ડબલ ડેશ બરાબર આર ડેશ પ્લસ ડેલ્ટા આર ડેશ આર ડેશ કેટલા આવ્યા 66.7 અને ડેલ્ટા આર ડેશ કેટલા આવ્યા 1.8 ઓકે ચાલો દાખલા નંબર 11 બાજુમાં છે જો z બરાબર a ની 4 ઘાત b ની 1/3 અપોન c d ની 3/2 ઘાત હોય તો z માં સાપેક્ષ ત્રુટી શોધો ચાલો z માં સાપેક્ષ ત્રુટી મેળવવી છે તો ડેલ્ટા z / z શું લખાય બોલો તો આપણે થિયરી માં શીખાતા હોય ડેલ્ટા a / a ડેલ્ટા a / a Delta B by B. Plus Delta B by B. No, for two. Four. Four Delta A by A. Four Delta A by A plus. Plus. 1/3. 1/3. Delta B by B. Plus. Plus. Delta C by B. Plus. Plus. ચાલો એના પછી સાદા લોલકના દોલનનો આવર્તળ t બરાબર 2 pi અંડરરૂટ l / g છે 1 મિલીમીટર ની ચોકસાઈ સાથે માપેલી લંબાઈ l બરાબર 20 સેન્ટીમીટર અને 1 સેકન્ડ વિભેદન વાળી ઘડિયાળથી 100 દોલનો માટે માપેલો સમય કેટલો છે 90 સેકન્ડ છે તો g નું મૂલ્ય કેટલી ચોકસાઈથી નક્કી થયું હશે મતલબ કે તમારે જીમાં રહેલી જે છે ને ત્રુટી ગણવાની છે પ્રતિશત ત્રુટી ગણી લો તો પહેલા તો હું સૂત્ર લખી દઉં t બરાબર 2 pi અંડર રૂટ l ના છેદમાં g આપણે કેમાં ત્રુટી જોઈએ એમાં ત્રુટી જોઈએ ભાઈ જીવનો મૂલ્યમાં કામમાં જીમાં જોઈએ જીમાં તો જીને કરતા બનાવવા પડે ચલો જીને કરતા બનાવવા હું શું કરું એક બાજુ વર્ગમૂળ છે આ વર્ગમૂળને હું બરાબરની પહેલી બાજુ લઈ જાઉં તો શું થાય સ્ક્વેર સ્ક્વેર થાય અથવા એમ ન ખબર પડે તો બંને બાજુ વર્ગ લઈ લે તો t સ્ક્વેર બરાબર 4 pi સ્ક્વેર l ના છેદમાં g લખાયો આ g ને હું કરતા બનાવું તો g બરાબર 4 pi સ્ક્વેર l ના છેદમાં t સ્ક્વેર આવે હા સર હા સર
ચાલો મને જી ની અંદર પ્રતિશત ત્રુટી જોઈએ છે તો જી નું જી નું આવું સૂત્ર બોલો તો ડેલ્ટા જી બાય જી એને ગુણ્યા 100 ડેલ્ટા એ બાય એ એલ બાય એ આ 4 પાઈ સ્ક્વેર આવશે આયા ના તરીકે ખબર ના નો આવે અચળાંક છે એટલે કેવું છે ભાઈ અચળાંક છે ખબર નથી એમને આ શું છે અચળાંક છે અચળાંક કે આવે નહીં કારણ કે એની ફિક્સ વેલ્યુ હોય બરાબર એમાં કોઈ દિવસ ત્રુટી આવે નો જ આવે હા નો જ આવે ને તો પછી પાઈ ની વેલ્યુ 3.14 દેતા હોય કાલ ઉઠીને કોઈ બીજો ગણતરી કરવા આવે સાબી કે પાઈ બરાબર લઈ જ 10 12 આપણે હું વાંધો છું એવું થાય નહીં તો હવે ખાસ જોજો અહીંયા આપણને છે ને આવર્તકાળ આપ્યો છે કેટલો 1 સેકન્ડ વિભેદન વાળી કાંડા ઘડિયાળ થી કેટલા દોલન માપે છે 100 દોલન માટે ને કેટલો સમય માપ્યો 90 સેકન્ડ તો આ આ ટી એટલે શું સમય થયો અને કેપિટલ ટી એટલે શું થયું સમ આવર્તકાળ 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 બરાબર સ્મોલ ટી એટલે સમય થયો કેપિટલ ટી એટલે આવર્તકાળ આપણે સાદી ભાષામાં સમય કહીએ અને કોઈ આવું ભ્રમણ પૂરું થતું હોય એક ચક્ર પૂરું થાય બીજું પૂરું થાય તો એના માટે કયો શબ્દ વપરાય આવર્તકાળ વપરાય હા યા ના હા સર હા આ બંને કહેવાય તો સમાન જ ને છે તો બંને સમય જ ને Yes or no? Yes. Yes. સમય તો સમય છે ભાઈ બરાબર તમે કાળ કો કે ટાઈમ કો કે સમય કો વસ્તુ તો સેમ જ છે તો હવે સમજો ધારો કે આ ટી છે ટી ડાબી બાજુ એમાં હું ફેરફાર લઉં તો આ સમયમાં ફેરફાર થતો હશે ડાબી બાજુ મેં ફેરફાર લીધો ધારો કે તો સમય આમાં ફેરફાર વિચાર્યો તો આમાં ફેરફાર થાય કે હા તો આ મારું સમીકરણ 1 કહું અને હું સમીકરણ 2 કહું હું સમીકરણ 2 ભાગ્યા 1 લઈ લઉં કહું લખાય ડેલ્ટા ટી ના છેદમાં ટી બરાબર ડેલ્ટા ટી ના છેદમાં ટી થાય કે ન થાય છે તો અહીંયા મને દેખાય છે ડેલ્ટા ટી ના છે માટે સર આ જગ્યાએ હું શું લખી શકું બોલો તો ડેલ્ટા સ્મોલ આ લખાય ડેલ્ટા સ્મોલ ટી ના છે માટે લખાય હા સર હવે જો ડેલ્ટા જી બાય જી ગુણ્યા 100 બરાબર ડેલ્ટા એલ રકમમાં જોજો હવે રકમમાં શું આપ્યું છે પેલા હું વધારે પાડી અહીંયા આપણને રકમમાં એવું કીધું છે એલ બરાબર 20 સેન્ટીમીટર એલ બરાબર સોરી અહીંયા એલ બરાબર 1 મિલીમીટર ની ચોકસાઈ સાથે માપેલી લંબાઈ એલ બરાબર 20 સેન્ટીમીટર છે ચોકસાઈ કેટલી છે 1 મિલીમીટર ની ચોકસાઈ છે એટલે એનો મતલબ એવો થયો લઘુત્તમ માપ કેટલું હશે 1 મિલીમીટર હશે હા સર તો ડેલ્ટા એલ બરાબર 1 મિલીમીટર લખાય હા સર
बोलो एक मिलीमीटर ना सेंटीमीटर कितना था 100 याद भी रखो यार मोंगवारी वधी के याद भी रख 10 भाई 0.1 आवे सेंटीमीटर तो 1 मिलीमीटर इज इक्वल टू खाली जगह सेंटीमीटर आई मिलीमीटर और हाथ केला लगता था यहां मिलीमीटर માંથી મીટર માં જો હોય તો 10 થી -3 લગતા હતા -3 અહીંયા -2 લગતા હતા તો અહીંયા કેટલી ઘાત લેવી પડે ખાલી જગ્યામાં 1 તો -3 થાય -1 +1 -1 -1 10 ની -1 લો એટલે 0.1 થાય હવે મારા પાસે અહીંયા ડેલ્ટા ટી છે સ્મોલ ડેલ્ટા ટી તો સમય ની વિભેદન કેટલું છે સમય નું ભાગ્યા કેટલા કેરા 90 બોલો આ બે નો ભાગાકાર પેલા નો ભાગાકાર આપો0.022 હવે અહીંયા મારે છે ને ગુણ્યા 100 લખવાનું બાકી રહી ગયા છે બે બાજુ અહીંયા ગુણ્યા 100 પેલી બાજુ લખા છે આ બાજુ બાકી છે ગુણ્યા 100 રેડી અહીંયા કેટલા હતા 0.005 ને એને ગુણ્યા છે ચાલો સરવાળો કરી અને કરો ગુણાકાર માં 100 0.27 સરવાળો નહીં ભાઈ ગુણાકાર કરો 100 કેટલી ગુણ્યા 2.7% આવડશે હા સર બોલો અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો કયો